ચાલો મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર સાઠ ઉપર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં આવતી રચનાઓ દોરીએ મિત્રો આ માટે તમારે પરિકર કોણમાપક પેન્સિલ ફૂટપટ્ટી ચેક્રબળ અને સંચો વગેરે સાધનોની જરૂર પડશે તો સૌથી પહેલી રચના છે ચતુષ્કોણ એ સીડી માં એ બી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બીસી બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સીડી બરાબર ચાર સેન્ટીમીટર એડી બરાબર છ સેન્ટીમીટર એસી બરાબર સાત સેન્ટીમીટર છે એટલે કે ચતુષ્કોણની ચાર બાજુઓ અને એક વિકરણ આપેલો છે તે પરથી તમારે ચતુષ્કોણ એબીસીડીની રચના કરવાની છે તો અહીં સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીએ તો તમે જોઈ શકો છો એ બી સી ડી તો તેના વિવિધ માપ તમને આપેલા છે તો સૌ પ્રથમ આપણે રચનાની શરૂઆત વિકર્ણ એસી દોરી અને કરીએ તો એસી બરાબર સાત સેન્ટીમીટર છે તો સૌપ્રથમ પ્રથમ ફૂટપટ્ટીની મદદથી આપણે એસી બરાબર સાત સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીએ આ બિંદુ એ અને આ સી ત્યાર બાદ એ બી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે માટે આપણે પરિકરને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણે આ રીતે ખોલીએ અને બિંદુ એને કેન્દ્ર લઈ તમે જોઈ શકો છો બિંદુ એને કેન્દ્ર લઈ અને હું એક આ રીતે ચાપ દોરું છું તેવી જ રીતે બીસી બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોવાથી પરિકરને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ આ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યારબાદ ને કેન્દ્ર લઈને તમે જોઈ શકો છો હું સીને કેન્દ્ર લઈ અને હું ચાપ દોરીશ આ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં બિંદુ બી નામ આપીએ ત્યારબાદ બી સી અને એ બીને આપણે જોડીએ એટલે એક ત્રિકોણ એ બી ને સી તૈયાર થશે ચલો ત્યારબાદ બાદ એડી બરાબર છ સેન્ટીમીટર છે એટલે ફરી આપણે છ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ તમે જોઈ શકો છો પરિકરને આપણે છ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ અને એને કેન્દ્ર રાખી અને એક ચાપ દોરીએ અને ત્યારબાદ સીડી બરાબર ચાર સેન્ટીમીટર હોવાથી આપણે પરિકરને ચાર સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ હવે આ બંને બિંદુઓ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈ બિંદુને ડી હવે રેખાખંડ એ ડી તથા સીડીને આપણે જોડીએ બીડીને પણ જોડીએ તો આપેલ ચતુષ્કોણ એ બી સીડી તૈયાર થશે ત્યારબાદ જો આ રચના મુદ્દા એટલે કે સોપાનો લખીએ તો જે પ્રમાણે આપણે રચના દોરતા જઈએ છીએ તે પ્રમાણે આપણે ચરાના મુદ્દાઓ લગતા જવાના હોય તો સૌ પ્રથમ આપણે સાત સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એસી દોર્યો ત્યારબાદ પરિકર વડે કેન્દ્ર એ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ દોરી કરસીને સીને કેન્દ્ર અને પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરી આ બંને ચાપના છેદબિંદુને આપણે બી કહ્યું આ જ રીતે પરિકર વડે એને કેન્દ્ર લઈ તથા છ સેન્ટીમીટર ત્રીજા વડે એક ચાપ દોરી અને પરિકર વડે સીને કેન્દ્ર લઈ અને ચાર સેન્ટીમીટર ત્રીજિયા લઈ એક ચાપ દોરી આ બંને ચાપના છેદબિંદુને આપણે ડી કહ્યું હવે એ બી બી સીડી અને ડીએ દોરી તો ચતુષ્કોણ એ બી સીડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ તૈયાર થશે ત્યારબાદ બીજી રચનામાં ચતુષ્કોણ જે યુ એમ પીમાં જે યુ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર યુએમ બરાબર ચાર સેન્ટીમીટર એમ પી બરાબર પાંચ સેન્ટીમીટર પી જે બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પીયુ બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો મિત્રો જો આપણે સૌપ્રથમ કાચી આકૃતિ દોરીએ તો આપને ખ્યાલ આવશે કે આપણે રચનામાં કેવી રીતે આગળ વધવું કેવી રીતે રચના દોરવી તો તમે અહીં જોઈ શકો છો રચનાની શરૂઆત તમે રેખાખંડ જેયુ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર દોરી તમે કરી શકો છો તો સૌપ્રથમ આપણે રેખાખંડ જેયુ દોરી જેનું માપ છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપણે રેખાખંડ દોર્યું આ બિંદુને હું જે અને યુ નામ આપું છું ત્યારબાદ આપણે પરિકરની મદદથી જેને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા સાથે આપણે એક ચાપ દોરવાની છે તો ચલો હવે આ રીતે પરિકરને હું ખોલું છું અને જેને કેન્દ્ર લઉં છું આ જેને કેન્દ્ર લીધું અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની એક હું ચાપ દોરું છું હવે આપણે પરિકર વડે યુને કેન્દ્ર લઈ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજિયાવાળી એક બીજી ચાપ આપણે દોરીએ તો છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની આપણે આ રીતે માપ લઈ અને હ્યુને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરીએ તો તે ચાપ છે એ આ રીતે દોરાશે અહીં આ બંને ચાપના છેદબિંદુને આપણે પી ના માપીએ હવે પરિકર વડે હ્યુને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રીજીવાળી એક ચાપ દોરીએ તો અહીંયા આપણે પરિકરને ચાર સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ અને યુને કેન્દ્ર લઈએ અને એક ચાપ દોરીએ ચાર સેન્ટીમીટર ત્રિજિયા વડે હવે પરિકર વડે પીને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર જેટલી ત્રીજિયા લઈ અને એક ચાપ દોરીએ તો પાંચ સેન્ટીમીટર જેટલું આપણે પરિકરને ખોલીએ પીને કેન્દ્ર લઈએ અને એક ચાપ દોરીએ તો જે અગાઉની ચાપ સાથે આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીએ છીએ બિંદુ એમ ચલો ત્યાર બાદ આપણે પી જે રેખાખંડ દોરીએ પી એમ રેખા દોરીએ એમ યુ રેખાખંડ દોરીએ અને પી અને યુ એક વિકર્ણ દોરીએ તો આમ અહીં માગેલો ચતુષ્કોણ જે યુ એમ પી તૈયાર થશે ત્યારબાદ રચનાના મુદ્દા આપણે લખીએ તો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ જે યુ દોરો પરિકર વડે યુને કેન્દ્ર અને છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો એ જ રીતે પરિકર વડે જે કેન્દ્ર અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો બંને ચાપના છેદબિંદુને પી કહો પરિકર વડે યુને કેન્દ્ર અને ચાર સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ તથા પીને કેન્દ્રને પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો અને બંને ચાપના છેદબિંદુને એમ કહો હવે JP UM યુ એમ અને યુપી દોરો આમ ચતુષ્કોણ જે એ માગ્યા મુજબનો ચતુષ્કોણ તૈયાર થશે ત્યારબાદ ત્રીજી રચનાની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ એમ ઓ આર ઈ આપણે દોરવાનો છે જેમાં ઓ આર બરાબર છ સેન્ટીમીટર આર ઈ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઇ ઓ બરાબર સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે હવે મિત્રો અહીં આપને સ્પષ્ટતા કરી દીધેલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આપણે જાણીએ છીએ કે સામસામેની બાજુઓના માપ સમાન હોય એટલે આપણે ઓ આર તમને જો છ સેન્ટીમીટર આપેલું હોય તો તો ઈ એમ પણ છ સેન્ટીમીટર થાય અને આર ઈ તમને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલું છે તેથી ઓ પણ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય અને એક વિકરણનું માપ ઓ ઇ તમને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલું છે તો કાચી આકૃતિ આપણે દોરીએ તે પછી આપને ખ્યાલ આવશે કે સૌપ્રથમ આપણે રચનાની શરૂઆત ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈના રેખાખંડ દોરી અને કરવી પડશે તો સૌપ્રથમ આપણે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનું આપણે રેખાખંડ દોરીએ તો આ રીતે આપણે રેખાખંડ દોરીએ અને તેના અંત્ય બિંદુઓને આપણે એમ અને ઓ નામ આપીએ હવે એમને કેન્દ્ર લઈ અને છ સેન્ટીમીટર ત્રિજિયા લઈ આપણે એક ચાપ દોરીએ તો આ રીતે આપણે પરિકરની મદદથી આપણે ચાપ દોરીએ અને એમને કેન્દ્ર લેવાનું છે આ રીતે એમને કેન્દ્ર લઈ અને એક આપણે ચાપ દોરીએ હવે એ જ રીતે ચાપ તમારે ઓને કેન્દ્ર લઈને દોરવાની છે કારણ કે સામસામેની બાજુઓનું માપ સમાન હોય છે હવે પર્રિકરની મદદથી આપણે ઓને કેન્દ્ર લઈ અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજીવાળી એક ચાપ દોરવાની છે તો આ રીતે ઓને કેન્દ્ર લેશું આપણે તમે જોઈ શકો છો ઓને કેન્દ્ર લીધેલ છે અને આ રીતે હું એક ચાપ દોરું છું અને આ બંને ચાપ જ્યાં છેદે છે આ છેદ બિંદુને હું ઈ નામ આપું છું હવે ઈને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આપણે એક ચાપ દોરવાની છે તો ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ઈને કેન્દ્ર લઈ અને હું આ રીતે ચાપ દોરું છું અને બંને ચાપના છેદ બિંદુને હું આર નામ આપું છું ચલો મિત્રો હવે આપણે ઈ આર પછી એમ ઈ આ બધા રેખાખંડોની આપણે રચના કરીએ અને ઓ આ રીતે તમારે વિકર્ણ ઇ ઓને પણ દોરો તો અહીં એમ ઓ આર ઈ માગેલ ચતુષ્કોણ તૈયાર થશે હવે આ રચનાના મુદ્દાઓ આપણે જોઈએ તો ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એમ ઓ દોરો એમને કેન્દ્ર લઈ અને છ સેન્ટીમીટર ત્રીજા લઈ અને ચાપ દોરો આ જ રીતે ઓને કેન્દ્ર લઈ ચાપ દોરો ત્યારબાદ ફરીથી ઓને કેન્દ્ર લઈ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજિયાનો એક ચાપ દોરો અને બંને ચાપના છેદબિંદુને ઈ કહો હવે ઈને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો અને બંને ચાપના છેદબિંદુને આર કહો હવે રેખાખંડ એમ ઈ ઓ આર આર ઈ અને ઓ ઈ દોરો આથી ચતુષ્કોણ એમ ઓ આર મુજબનો ચતુષ્કોણ તૈયાર થશે ચોથી રચના છે સંબાજુ ચતુષ્કોણ બી ઈ એસ ટી તેની અંદર બી ઈ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ઇટી બરાબર છ સેન્ટીમીટર તો આપણે બી ઈ એસ ટી સંબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે કાચી આકૃતિ જોઈએ આપણે તો બી ઈ એસ ટી આ રીતે તમને માપ આપેલા છે જે આકૃતિમાં દર્શાવેલા છે કાચી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે રચનાની શરૂઆત ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈના રેખાખંડ બી ઈ દોરીને કરવી પડશે તો સૌપ્રથમ આપણે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બી ઈ દોરીએ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ આ અંત્ય બિંદુને બી નામ આપવું આ અંત્ય બિંદુને ઈ નામ આપવું તો સૌપ્રથમ આપણે પરિકરને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ અને ત્યારબાદ બીને કેન્દ્ર લઈ અને ચાપ દોરીએ આ રીતે ચાપ દોરેલ છે ત્યારબાદ પરિકર વડે ઈને કેન્દ્ર લઈ છ સેન્ટીમીટર ત્રીજીવાળી એક ચાપ દોરવાની છે તો આપણે પર્રિકરને આપણે છ સેન્ટીમીટર જેટલું આપણે ખોલીએ અને ત્યારબાદ ઈને કેન્દ્ર લઈએ અને આપણે આ રીતે ચાપ દોરીએ આ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે આ છેદ બિંદુને આપણે ટી કહીએ ચલો હવે આ જ રીતે આપણે ને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજીવાળી આપણે એક ચાપ દોરીએ તો આ રીતે આપણે ફરી કરીને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું ખોલીએ અને ઈને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરીએ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મા ચલો હવે ટીને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજિયાની આપણે પાછી ચાપ દોરવાની છે હવે મિત્રો સમબાજુ ચતુષ્કોળમાં આપને ખ્યાલ છે કે બધી બાજુઓના માપ સમાન હોય છે એટલે પરિકર અત્યારે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનું જ ખુલેલું છે તો ટીને કેન્દ્ર લઈ અને આ રીતે એક ચાપ દોરું છું હવે બંનેના છેદ બિંદુને હું એસ કહું છું ચાલો હવે ટી એસ બી એસ ઇ આ રીતે આપણે રેખાખંડો જોડતા જોડતા જઈશીએ અને એક વિકર્ણ ટી અને ઈ તો આ રીતે બી ઈ એસ ટી સમબાજુ ચતુષ્કોણ તૈયાર થશે ત્યારબાદ આપણે રચનાના મુદ્દાઓ જોઈએ તો સૌપ્રથમ પ્રથમ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બી ઈ દોરો બીને કેન્દ્ર લઈ અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજિયાનો એક ચાપ દોરો ઈને કેન્દ્ર લઈ અને છ સેન્ટીમીટર ત્રીજિયાનો ચાપ દોરો અને બંને ચાપના છેદબિંદુને ટી કહો ત્યારબાદ ઈ કેન્દ્ર અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો તથા ટી કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો અને બંને ચાપના છેદબિંદુને એસ કહો હવે રેખાખંડ બી ટી રેખાખંડ ટી એસ રેખાખંડ ઇ એસ અને રેખાખંડ ઇ ટીની રચના કરો જેથી માગેલ ચતુષ્કોણ બી એસ ટી તૈયાર થશે